ભાઈ હવે અમે લોકો ધીમે ધીમે નીકળીશું કેમ કે ફોગ વધી ગયો છે. જો પહેલા ગાડી આગળ ફોગ હતો નહીં સેજ પણ હવે ધીમે ધીમે છે ભાઈ. જો સામે ઝરણું કેવું હોય જો ભાઈ, અહીંયાથી વહેતું વહેતું આવે છે અને આગળ જાય છે અહીંયાથી. આ બાજુ આવી ગયો કેમેરા. મજા આવી યાર, જોરદાર ગ્રીનરી છે બધી યાર. લોકેશન માં તો એક નંબર છે ભાઈ. આ બાજુ આપણા વડોદરા થી 120-130 કિલોમીટર ના અંતર માં છે. આટલું જોરદાર લોકેશન છે ભાઈ. આટલું બધું લોકેશન ભાઈ ક્યાંય નથી મળતું જોવા માટે. અને નિયર બાય 5-7 કિલોમીટર એરિયામાં જોવા મળે છે ભાઈ. નસવાડીથી આગળ કમાટથી નજીકમાં જ અઢળક લોકેશન છે ભાઈ. ગજબ. અને ગ્રીનરી જો તમે કેવી લાગે છે યાર, જો આ સાઈડ આપણે આવ્યા અને જો લોકેશન કેવું લાગે છે. આ પાણી આ બાજુ વહે છે. આ બાજુ સેમ સિસ્ટમ છે, પેલી સાઈડની પાણી વહે છે. આ ખેતર છે અને આ ગાડી આપણી સામે ઊભી છે જો. અને મસ્ત રોડ એકદમ ક્લિયર થઈ ગયા જો. વરસાદ પણ સરસ બંધ થઈ ગયો ભાઈ હવે. ખબર ને આપણા ગુજરાતમાં આટલું બધું જોરદાર લોકેશન છે, મને જ કાઈડિયા નથી ભાઈ. સામે જો આપણી ગાડી ઊભી છે અને હું ચાલતા વાળા ભાઈ જાઉં છું ઉપર. જો ચંપલ કાઢ નાખે છે કેમ કે ભીના થઈ ગયા ચંપલ સ્લીપ મારા ભાઈ. લોકેશન ભાઈ ગુજરાતમાં સામે ઝરણું કેવું હોય જો ભાઈ, અહીંયાથી વહેતું વહેતું આવે છે અને આગળ જાય છે અહીંયાથી. લોકેશન માટે કોઈ શબ્દ નથી મારી પાસે યાર. અમે ગાડી પાછળ એટલે કે પાર્ક કરીને આ લોકેશનને યાર શું મજા લીધી છે ભાઈ. લોકેશન એવું છે ને, ફોટોશૂટ કર્યું, વિડીયોગ્રાફી કરી, અદ્ભુત લોકેશન છે ભાઈ. ચાલો જવા દો. હવે આ રોડ પર બધા જગ્યા આવા છે સિંગલ. અને ભાઈ એક મેઇન વસ્તુ છે ભાઈ, ગુજરાત સરકાર ભાઈ રસ્તા બધી જગ્યા આવા જ છે. પથ્થર સામે લઈ લઈએ આપણે ભાઈ, આપણા કામ માટે મૂકે તો પણ અત્યારરૂપ ના થવું જોઈએ ભાઈ. ચાલો હવે જઈશું કંઈક આગળના લોકેશન પર. હા માસ્ક પહેરી જાય લોકો, કોરોના ગયો કેવો તમારી ચિંતા નહીં. છે ને ફૂલ મજા છે આ લોકો ફરે છે ને, લોકેશનની મજા લે છે ને. ગાડી આપણી સામે જાય ફરી થોડા આગળ ગયા એટલે ફરી સેમ લોકેશન ભાઈ. લોકેશન તો કમી જ નહીં યાર. આજુ આવી રહી આપણી ગાડી અને શું લોકેશન લાગે છે ભાઈ. જુઓ મસ્ત વાદળ પણ ખુલી ગયું છે, વરસાદી જેવું છે ને વાતાવરણ હવે. અને જો માહોલ તમે જોવો યાર એકદમ શાંત. અને બધા ખેતી કરે છે આગળ, જો આ બળદ બાંધે છે, બધા ખેતી ચાલે છે એકદમ નેચરલ ભાઈ, જોરદાર. આ સામે ડુંગર જો એકદમ ફૂલ ફોગ છે ઉપર. તમે આઈ થિંક દેખાય ખબર નહીં કેમેરામાં, બાકી રિયલમાં થોડો થોડો દેખાય છે એવું છે. છે ને જોરદાર લોકેશન એકદમ શાંત. તો પેલું આવશે પીવાનું છે પાણી સન દીવાનો પંપ ચાલુ કરો. જુઓ જે પંપ કેવો મસ્ત દેખાય એકદમ લોકેશનની વચ્ચે વચ્ચે એકદમ જોરદાર. પાણીની તો કંઈ ખોટ છે જ નહીં. આવ્યું લાવ્યું પાણી, થોડું પીવું પડશે. લો ખેતરમાં આવ્યા છે, ખેતર જેવું કરી
મજા આવી ગઈ હતી. લોકેશન એવું છે ને, સેમ એઝ ઇટ ઇઝ, કાશ્મીર કન્યાકુમારી જેવું લોકેશન છે. નીચે ગાડી ચડે ને ઉપર અમે લોકો સીધા ડુંગર પર આવ્યા. જો અને ડુંગર વ્યૂ જો તમે, અરે આજુબાજુ ડુંગર. અને ભાઈ મેઇન વસ્તુ છે, બધી જગ્યા પર ભાઈ ડમણ નો પાક્કો રોડ છે ભાઈ. એટલે ગુજરાત સરકારનો ભાઈ કામ બહુ જોરદાર છે, દરેક જગ્યા પર ડમણ રોડ છે. અને તમે લોકેશન જો, અમે અત્યારે ડુંગરના મેઇન ટોપ લેવલ પર છીએ અમે લોકો. અને હજુ ઉપર જઈએ છીએ, મતલબ હજુ આગળ જઈએ છીએ અહીંથી ગાડી લઈને. અને દરેક જગ્યા પર રોડ છે. સબસ્ક્રાઇબ કરો. તમે સબસ્ક્રાઇબ કરી આપો. એવો વ્યૂ છે ને ભાઈ, જવા દો. અત્યારે ભાઈ અમે લોકો એકદમ ટોપ પર છે. અમે લોકો નીચે ઉભા હતા, ત્યાંથી ગાડી લઈને આવ્યા નીચે લોકો. અમે લોકો રાઉન્ડ કરતાં કરતાં તમે આગળ વિડીયો જોયા છે, ઉપર ચડીને ગાડી લઈને આગળ આવ્યા. મને આગળ વ્યૂ તમે જુઓ ભાઈ. અને દરેક જગ્યા પર ભાઈ ડમણ રોડ છે. અને આ જગ્યા પર થોડો કાચો રોડ થઈ ગયો છે, આગળ પાક્કો રોડ કમ્પ્લીટ છે ભાઈ. સામે અમારી ગાડી ઊભી છે અને આગળ લોકો રહે છે પણ. જો સામે ઘર છે, અહીંયા ઘર છે, પછી એક આ સામે ઘર બને છે, એક અહીંયા ઘર પાક્કું ઘર છે, ઉપર પણ ઘર છે બધા. એટલે ભાઈ આગળ લોકો રહે છે. આ ગામનું નામ છે આમતા, ડબ્બા અને કુપ્પા, એવા ત્રણ ગામ છે ભાઈ આગળ. અને બધા આગળ રહે છે પણ અહીંયાથી નીચે નજીકમાં આવવું હોય તો ભાઈ જે નિયર બાય સ્ટેશન જે એમનું છે ને તાલુકો લેવલ, ત્યાં જાય છે. પણ અહીંયા બધા રહે છે. અને ભાઈ મારી આજુબાજુ આહાહા, જુઓ શું લોકેશન છે ભાઈ. તમને ફોગ આઈ થિંક દેખાય તો ખરો, બાકી અત્યારે બધો ફોગ જ છે, બધી જગ્યાએ ફોગ જ છે આ જગ્યાએ. જુઓ
ધીમે છે ને ફોગ ભાઈ વધી રહ્યો છે જોરદાર, અને વરસાદ પડ્યો, વાતાવરણ ફરી એકવાર થઈ ગયું. જો અહીં ગાડી છે ને મારી, અને આ જુઓ તો ખરા લોકેશન, અને અમારે છે ને સામે છે ને આ કોર્નર છે, કોર્નર આ ખૂણામાં આ જગ્યા પર એક સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ છે, ત્યાં અમારે જજને વિઝિટ કરવાનું છે, મતલબ મળવા જવાનું છે. એક મિત્ર છે એમના ત્યાં, ત્યાં આગળ સ્કૂલ છે. વિચારો તમે, હવે આવા ડુંગરની વચ્ચે અને કાલી સ્કૂલ છે, આવું એટમોસ્ફિયર છે, તો ભાઈ વિદ્યાર્થીઓને ભણવામાં, શિક્ષકને ભણવામાં કંઈક અલગ જ મજા આવે, જોરદાર. અને ફોગ આવે, જો ફોગ, જો ફોગ આ બાજુ ધીમે ધીમે ભાઈ આવે છે ને. અમે વાદળમાં જ છે ઇન્સોર્ટ, અત્યારે અત્યારે વાદળમાં જ ચાલીએ છીએ. હા ભાઈને તો લોકલ છે, એના મોજ પડી જશે અહીંયા રોજ રહેવાની. કારણ કે આ જો અહીં ઘર પણ છે, ખરેખર ભાઈ લોનાવાલા મહાબળેશ્વર તો આની અમે કંઈ છે જ નહીં, એવું સમજો તમે યાર. જો અત્યારે અમે ઊભા છે ને વાદળમાં જ ઊભા છે. અરે વરસાદ પડશે, કું પડે લાગે છે વરસાદ પડશે. હવે તમે કઈ રહ્યો, તમે ઉપર રહ્યો છો એવું? ત્યાં વાતાવરણ વધારે વરસાદ પડતો કેવું થાય? વાતાવરણ વધારે વરસાદ પડતો તકલીફ પડે કે તમે કઈ જવાનું છે? તણખલા જવાનું, વણસવાડી જવાનું, કશું પ્રોબ્લેમ માલ સામાન લેવા માટે? તણખલા કેટલું જાય? 25-30 કિલોમીટર ખરું? એટલું ખરું? તમારે તો સારું ને કરી આવવાનું, જો શાંતિ છે, કઈ મગજ મારી નહીં. શું કેવું આ બાજુ આવી ગયો કેમેરા? ઓફલાઈન તો ભાઈ કમ્પ્લેટ બોલ્યા, કેમેરા જેવા સામે આવ્યો એવા એ થઈ ગયા. થાય થાય એમ કે કેમેરા સામે બોલવું ભાઈ એટલું બધું ઈઝી નથી ભાઈ. તમે જે વિચારતો હતો ને એ ભાઈ જબરદસ્ત વાતો કરી, ભાઈ કેમેરા સામે આવ્યો એટલે એવું થઈ ગયું. પણ જો પોગ ધીમે ધીમે છે ને વધી રહ્યો છે, વરસાદનું વાતાવરણ લાગે છે ભાઈ જોરદાર, કોઈ શબ્દો જ નહીં ભાઈ. જો અત્યારે અમે ઉભા નથી જગ્યા પર, ફોગ નહોતો. આ જો જીજાજી ઉભા છે અને ગાડી છે ને તે જગ્યાએ ફોગ નહોતો, અને જો ગાય માતાની મજા પડી ગઈ છે. હવે મોસમ જોરદાર થયો, જો હવે ફોગ, જો ફોગ છે ને હવે ધુમા, વાદળ જ આવી ગયો હવે. આ શું કેવું, આ વાદળ જ આવી ગયો હવે. ગજબ ભાઈ, ગજબ એટમોસ્ફિયર છે ભાઈ. હવે અમે આવ્યા ને એટલે વાદળ ધીમે ધીમે ખસતું હતું, પણ જેવા એન્ટર થયા ઊભા રહ્યા એટલે વાદળ આવવા લાગ્યું. અને અત્યારે જો છે ને ફોગ, આપણે ફોગમાં જ ઊભા છે અત્યારે ભાઈ. હવે અમે લોકો ધીમે નીકળીશું, કેમ કે ફોગ વધી ગયો છે. જો પહેલાં ગાડી આગળ ફોગ હતો નહીં સેજ, પણ હવે ધીમે ધીમે ફોગ વધી ગયો છે. જો પહેલાં હું ત્યાં બેઠો હતો પેલા ભાઈ જોડે, અત્યારે ભાઈ દેખાતા નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. હવે તો આ જગ્યાએથી આપણે રજા લેવાની ઈચ્છા થતી નહીં ભાઈ, એવું છે. હું કીધી આગળ એટલું બધું વાતાવરણ એવું છે ને ચીલ્ડ, અત્યારે એસીની જરૂર પડે એવું નહીં. એસીઓ પાછીવાળા જગ્યા પર એટલું બધું ચીલ્ડ વાતાવરણ છે અત્યારે. અને ગજબ યાર, જુઓ આવું લોકેશન આપણે યાર લોનાવાલા મહાબળેશ્વર આબુ હિલ સ્ટેશન, કોઈ હિલ સ્ટેશનમાં જોવા નહીં મળતું આવું વાદળ. આ જો આ એટમોસ્ફિયર જો તમે, વાદળ અમને હડી હડીને જાય છે એવું છે. આ અને અમને તો મોજ પડી જાય છે, અમે નજીકમાં જ રહે છે લોકો આગળ. નહીં ભાઈ વાતાવરણ માટે કોઈ શબ્દ જ નથી મારા માટે ભાઈ, કેવું વાતાવરણ છે એનું કોઈ શબ્દ જ નથી. એકદમ પ્યોર નેચરલ હવા, કોઈ જાતનું કોઈ જ એ નહીં ભાઈ કે હું ક્યાંય સિટીની કોઈ જ મગજમારી નહીં. આલવણ તો આલવણ એકદમ શાંતિ છે ભાઈ, શાંતિનું જીવન જીવે, બે ટાઈમ ખાવાનું, મજા કરવાની, સિટીમાં જે થવે થવા દેવાનું ભાઈ. એ ભાઈ કહે છે અમે બે ટાઈમ ફર્સ્ટ ક્લાસ રહીએ છીએ, ચોખ્ખી હવામાં રહીએ છીએ આગળ, સવારે વહેલા ઉઠીએ છીએ, અને જોરદાર બે ટાઈમ ખાવાનું, ખેતી કરવાની. એમને બળદ છે, ગાય છે ચરાવવાના, ડુંગર પર ખેતી ભાઈ. જો એમની એમની ખેતી ડુંગર પર છે. હા જો આ રીતે જો આ ડુંગર છે, એને ખેતી કરેલી જો આ દેખાય ને સામે. ઓકે જો આગળ આગળ આ બધી ખેતી કરેલી છે એમને, એટલે અહીંથી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જાય છે નીચે જો. અને સામે પણ આ ખેતી જ છે, પેલા જે ભાઈ છે ને એમની પાછળ પણ ખેતી જ છે. એટલે ખેતી કરવાની અને મોજથી રહેવાનું ભાઈ સિટીમાં. અને જે જે થાય, કોરોના તો ખબર નહીં પડી આવે કોણ કે કોરોના આવ્યો હશે એવું, કેમ કે વાતાવરણ જ એવું છે ને ભાઈ, ખબર પડે એવું છે નહીં.